मॉर्निंग विद्यार्थी मित्रों આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે રજબંદીઓ તો જે પલ્લવ રાજાઓ હતા અને તેમનો જે પાર્ટનર કાંચી અને મહાબલીપુરમ તો કાંચી અને મહાબલીપુરમમાં ઘણા રજબંદીઓ બંધાવ્યા હતા પલ્લવ રાજા પહેલાએ મહાબલીપુરમમાં કેટલાક રજબંદીઓ અને ગુફા મંદિરો અથવા તો મંડપો પણ ઉતરાવ્યા હતા આજે રથ મંદિર અને જે મંડપ છે વિદ્યાર્થી મિત્રો એ શૈલાત્મક મંદિર તરીકે પણ ઓળખી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે લેખન જોઈ ગયા કે રથ મંદિર જે છે એની એક આગવી વિશેષતા અથવા તો આગવી શૈલી જો કહી શકાય તો કે છે એક જ પથ્થર અથવા તો એક જ ખડકમાંથી એ બનાવેલા હોય છે મહાબલીપુરમનું જે સાત રથવાળું મંદિર છે એ વિશ્વવિખ્યાત મંદિર તરીકે ઓળખાય છે રથ મંદિરોના જે નામ છે વિદ્યાર્થી મિત્રો એ મહાભારતના પાંચ પાનોના નામ પરથી પાડવામાં આવેલા છે દાખલા તરીકે દ્રૌપદી રથ સહદેવ રથ ભીમ રથ બરાબર ધર્મરાજ રથ એમાં સૌથી મોટું જો કોઈ મંદિર હોય તો એ કહે છે કે ધર્મરાજનું રથ મંદિર અને સૌથી નાનું તો એ કહે છે કે દ્રૌપદીનું રથ મંદિર રથ મંદિરમાં વિશાળ અને રથ મંદિરો જે છે એ વિશાળ અને ભવ્ય છે તેની સુંદરતા અને કલાત્મકતા જે છે એ આકર્ષક છે વિદ્યાર્થી મિત્રો તેમના શિખરો અને છતો વિશિષ્ટ પ્રકારની છે અને કહી શકાય વિદ્યાર્થી મિત્રો આપણા ભારતીય સ્થાપત્ય કલાના આ જે અમૂલ્ય વારસો આપણને મળેલો છે એ વારસાને જોવા માટે દૂર દૂરથી કેટલાય વિદેશીઓ આપણા ત્યાં પ્રવાસના અર્થે આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે રથ મંદિર અત્યારે આપણે જે જોવાના છે એ છે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય અત્યારનો જે પ્રશ્ન છે એ છે ગુપ્ત મંદિર વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન પણ આપણા માટે એટલો જ મહત્વનો છે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્ય બે માર્ક્સમાં પૂછાય છે પૂછાય જ એવું નથી પરંતુ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો તો ગુપ્ત યુગ દરમિયાન જેટલા પણ મંદિરો બનેલા છે એ મંદિરોનો પરિચય આપણે આપવાનો છે તો સૌથી પહેલા આ જે મંદિરો છે એનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પીઠિકાઓ ઉપર થયેલું છે એટલે ઊંચા એકદમ ઊંચે ઊંચે એનું થયું છે બરાબર એનું જે નિર્માણ છે પીઠિકાઓ એટલે કે આપણી ભાષામાં જો કેવું હોય તો પિલ્લર બરાબર તો એ પિલ્લર ઉપર ઊંચા પિલ્લર ઉપર તેનું નિર્માણ થયું છે ઊંચી પીઠિકા ઉપર અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શહેરી અંદર જે ઇમારત મોટી મોટી ઇમારતો જોઈએ છે બરાબર આપણે એને ફ્લેટ્સ નામ આપેલું છે તો આ જે છે એનું જે નિર્માણ છે મિત્રો એ પ્રમાણે જ કરવામાં આવ્યું આ મંદિરનું આ જે મંદિર છે વિદ્યાર્થી મિત્રો સીડીઓવાળા અને શિખરબંધ છે
અને કેટલાક મંદિરનું નિર્માણ એ સપાટ થયું છે એટલે આ જે મંદિરનું નિર્માણ છે તે સિરિયો વાળા અને શિખર બંધ છે સિરી વાળા અને શિખર બંધ કેટલાક મંદિરો કેટલાક મંદિરની નિર્માણ સપાટ રીતે થયું છે વિદ્યાર્થી મિત્રો શિખર બંધ તમને સમજાય છે તો શિખર બંધ એટલે એકની ઉપર એક બરાબર તો આવું જે રચના થાય છે એકની ઉપર એક એને આપણે કહી શકીએ શિખર બંધ એક પછી એક પછી એક પછી એને કહી શકાય શિખર બંધ તો આવું જ નિર્માણ થયું છે બરાબર આ મંદિરનું કેટલાક મંદિરો સપાટ છે એમાં શિખર કરેલા નથી ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવેલો છે ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દોની સમજૂતી આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું ગર્ભગૃહની આસપાસ તેની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવ્યો છે આજે મંદિરો છે તેના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ગુમરાનું શિવ મંદિર જબલપુર પાસે આવેલું ગુમરાનું શિવ મંદિર ત્યાર પછી કહે છે કે દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લાખાનું મંદિર દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લાખાનું મંદિર દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લાખાનું મંદિર આજે મંદિર છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ જાણીતા મંદિરો છે જાણતા ને પ્રસિદ્ધ મંદિરો છે મુખ્યત્વે જે નાલંદા નું જે મંદિર છે એની અંદર ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરોની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે અજોડ છે એટલે જે નાલંદાની અંદર ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરોની અંદર મંદિરોની જે પ્રતિમા છે એ શિલ્પકલાની શિલ્પકલાના અજોડ નમૂના છે નાલંદાની
જૈન મંદિરની જે પ્રતિમા છે એ જે પ્રતિમા એ શિલ્પકલાના ક્ષેત્રે અજોડ નમૂના તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે કે આ જે સ્થાપત્યોની રચનામાં પલ્લવ રાજાનું મોટું યોગદાન રહ્યું છે અને પલ્લવોની જે રાજધાની કાંચીના જે મંદિરો છે એ સુપ્રસિદ્ધ મંદિરો છે. રાજધાની અંદર જે કાંચીના જે મંદિરો છે એ સુપ્રસિદ્ધ મંદિરો છે. કાંચી કાંચીના મંદિર આપણે આગળ પણ જોઈ ગયા છે કે જે રથ મંદિરો એની અંદર જે પલ્લવ રાજાનો પાટનગર એની અંદર કાંચીનું અને મહાબલીપુરમનું જે મંદિર છે એ ખૂબ જ ભવ્ય મંદિર તરીકે આપણે જોઈ ગયા છે. ત્યારબાદ છે ચોલવંશની રાજધાની. ચોલવંશની રાજધાની તંજાવુરમાં રાજા રાજરાજે પ્રથમે રુદ્રેશ્વર મંદિર બંધાવ્યું. ફરી વખત ચોલવંશની રાજધાની તંજાવુરમાં રાજા રાજરાજે પ્રથમ રાજરાજ પ્રથમે રુદ્રેશ્વરનું મંદિર બંધાવ્યું. ચોલ વંશની રાજધાની તંજાવુરમાં રાજા રાજ પ્રથમે રાજા રાજ પ્રથમે રુદ્રેશ્વરનું મંદિર બંધાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય. બરાબર, તો એ સમય દરમિયાન કયા કયા મંદિરની રચના કરવામાં આવી હતી એના વિશેની માહિતી. તો સૌથી પહેલા પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો, આપણી પહેલી લીટી હશે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય નીચે મુજબ છે. ગુપ્તકાલીન મંદિર સ્થાપત્ય નિર્માણ મુખ્યત્વે ઊંચી ઇટિકાઓ પર થયું છે.
ઉચિત વિધિકાઓ એટલે ખબર પડી આ મંદિર સીરીવાળા અને શિખર બંધ છે સીરીવાળા એટલે પગથિયાવાળા બરાબર એક પછી એક પછી એક ત્યારબાદ શિખર બંધ છે એક શિખર એના ઉપર બીજું તો શિખર બંધ મંદિરનું નિર્માણ છે કેટલાક મંદિરનું નિર્માણ સપાટ રીતે પણ થયું છે એમાં કોઈ શિખર નથી કે કોઈ સીડી નથી એ સપાટ રીતેનું નિર્માણ થયું છે ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ છે બરાબર જે ભગવાનની મૂર્તિ રાખેલી છે એની આસપાસ પ્રદક્ષિણા માર્ગ છે આ મંદિરમાં મહત્વના મંદિરો જો કોઈ હોય તો એ નીચે મુજબ છે પહેલામાં પહેલું છે જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવ મંદિર ત્યારબાદ દક્ષિણ ભારતના બીજાપુર જિલ્લામાં આવેલું લાખાનું મંદિર આ ખૂબ જ જાણીતા અને પ્રસિદ્ધ મંદિરો છે નાલંદાની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની પ્રતિમાઓ શિલ્પકલાના બહેમૂળ નમૂના એટલે કે ઉત્તમ નમૂના તરીકે ઓળખાય છે પરીક્ષા જેના આપણને પૂછાઈ શકે કે નાલંદાની વિશેષતા જણાવો તો નાલંદાની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ ખૂબ જાણીતી છે અને મથુરાના જે જૈન મંદિરો છે તેની પ્રતિમાઓ એની પણ મૂર્તિઓ ખૂબ જાણીતી છે આ મંદિરની સ્થાપનામાં પલ્લવ રાજાનું યોગદાન રહ્યું છે આગળ પણ આપણે જોઈ ગયા કે જે રથ મંદિરો હતા એ રથ મંદિરની સ્થાપના પલ્લવ રાજાઓ તો એની જે સ્થાપના છે પલ્લવ રાજાનું યોગદાન રહ્યું છે તેમની જે રાજધાની કાંચીમાં કાંચીનું જે મંદિર છે તે સુપ્રસિદ્ધ મંદિર છે ચોલવંશની રાજધાની તંજાવુરમાં રાજા રાજરાજ પ્રથમે રુદ્રેશ્વરનું મંદિર બંધાવ્યું હતું આ મંદિર પણ ખૂબ જાણીતું છે તે મંદિર 200 ફૂટ ઊંચું છે અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ છે ગુપ્ત મંદિર સ્થાપત્ય અથવા તો મંદિર સ્થાપત્યનો પરિચય પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન આપણે આ રીતે લખવાનો જેમ છે લખીશું કે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય ઉપર મુજબ છે પહેલી લીટી અને છેલ્લી લીટી જો આપણે બરાબર ધ્યાનમાં રાખીશું તો આપણો પ્રશ્ન લાંબો થશે આપણું લખાણ પણ સુયોગ્ય અને લંબાણપૂર્વક લખાણ દેખાશે બરાબર ખાસ વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્નો અત્યારે આપણે ભણી રહ્યા છીએ આગળ પણ જોઈ ગયા અને અત્યારે પણ જે પ્રશ્નની આપણે ચર્ચા કરી છે એની અંદર કેટલાક મહત્વના મંદિરો અને મંદિરોના નામ જે છે એ નામ આપણે યાદ રાખવા પડશે તો આજે આજનો પ્રશ્ન એ પણ આપણે આપણી નોટબુકમાં લખવાનો છે થેન્ક યુ